વિદ્યાર્થી મિત્રો, નવસ ગુરુ અને વાસુદેવ વિદ્યાલયની ફ્યુચરમાં હું તૃપ્તિ બાલની આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજું અને વિષય આપણો હિન્દી. તો ચાલો પેજ નંબર આપણે પહોંચીએ છીએ 45. તો ચાલો બધા પેજ નંબર 45 ખોલો અને આશા કરું છું કે તમારે બધાને પેજ નંબર 44 સુધી પૂર્ણ થયેલું હોવું જોઈએ અને કરી પણ નાખ્યું હશે એવી મને તમારી પાસેથી આશા છે, અપેક્ષા છે કે ભાઈ તમે સરસ અક્ષરે કક્કા લખ્યા હશે, શબ્દોને ઘૂંટ્યા હશે. તો ચાલો હવે પેજ નંબર 45 જોઈએ. તો ચાલો એમાં પેલા શું કીધું છે, પઢો એટલે વાંચવાનું, શીખો એટલે શીખો હિન્દી, લખતા અને વાંચતા શીખો, ઓર લીખો અને લખો, ઓર એટલે અને જો, અહીંયા પણ ઓર છે અને અહીંયા પણ ઓર છે ને, ઓર એટલે શું થાય એનું ગુજરાતી અને, બરાબર. તો ચાલો આપણે જે ટપકા છે એને ઘાટા કરીએ અને શબ્દોને પરિવાર લખતા શીખીએ. જો જેવો શબ્દ હોય ને એમની જીંદગીની માત્રા કરવાની. તો ચાલો કોમને આપણે ઘાટો કરીએ. ચાલો ટપકા તમે પણ મારી સાથે જોડવાનો હતો, ઉપર જેવો શબ્દ છે ને એવો શબ્દ અહીંયા ટપકા જોડીને બનશે. ચાલો કરો બધા, કોમ ના લખો. પછી અહીંયા છે ગૌરી, એને પણ આપણે ઘાટો કરી દઈએ ટપકા અડાડીને. બરાબર. હવે અહીંયા શું છે, ઔર, આપણે શબ્દો ગુજરાતી પણ આપણે વારંવાર શીખીએ છીએ, ઔર એટલે અને, જો આ ટપકા છે ને એને ધીમે ધીમે માથે તમે પેન્સિલ ફેરવો અને સરસ મજાના ઉપસી આવે એવા લખો અક્ષર. પછી ચાલો લીટી મારવાનું, સીધે સીધી જ રાખવાની લીટી, ધીમે ધીમે કરો જેથી કરીને સાચું અક્ષર લખાય. બરાબર, ઉતારો કામ ફટફટ કરશો તો સારું નહીં લાગે. એટલે શું કરવાનું, હિન્દી લખવાના પહેલા તો સાચું લખતા શીખવાનું નિરાતે. જો ઉપર છે એવી જ લાઈન થઈ ગઈ નીચે, હવે એવી જ લાઈન અહીંયા બનાવવાની છે જે તમને દુધિયા લાઈન આપી છે ને ત્યાં. તો ચાલો અહીંયા પણ લખો ઉપર જે મેં કહ્યું, હિન્દીની માત્રા કેવડી કરવાની, જો આપણો શબ્દ છે એવી અને લખી નાખવાનું કૌન. પછી આ લાઈન લખો કૌન. હવે તો તમને ખબર હોવી જોઈએ આવડો શબ્દ છે અથવા તો તમે ઓર લખી નાખો પછી મીટી કરો તો પણ જશે, પણ હિન્દી ની માત્રા કરવાની તમે બહુ ભૂલી જાઓ છો. મૌસમ પછી આમ કરી નાખવાનું, અથવા તો ન ફાવે તો પહેલા કરી નાખવા અને પછી અંદાજ લગાવો કે આવડો શબ્દ છે ડાક્ટર અમાઈ જશે. જો તો સરસ લાગે ને. તો ચાલો બહુ ન બોલતા જાઓ, બહુ ભૂલી આને શું બોલાય, ઔર, ને આને શું બોલાય, મૌસમ. મૌ એટલે ઔર ઉચ્ચારવાની સાથે મની સાથે થાય. જો જી આ બધું એક શબ્દ થઈ ગયું ચાર ચાર લાઈન. બરાબર, હવે નીચે જુઓ, નીચે પણ ચાલો પહેલા આપણે શું કરીશું, ટપકાને સરસ રીતે ઘાટા કરીશું. ચાલો તમે પણ પેન્સિલની મદદથી ઘાટા કરી નાખો. પછી અહીંયા શું છે, માવશી એટલે મમ્મીના બેન, મમ્મીના બેન ને આપણે શું કહેવાય, માસી. હિન્દીમાં એટલે શું કહેવાય, માવશી. જો ટપકા ડાળી સરસ થઈ ગયો ને. આ છે ફૌરન, ફૌરન એટલે તરત જ. શું થાય ફૌરન એટલે, ફૌરન એટલે તરત જ. આપણે કોઈ બીમાર હોય ને દવાખાને લઈ જઈએ એટલે ફૌરન, ફૌરન વિશે અસ્પતાલ લઈ જાઓ, તરત તેને દવાખાને લઈ જાઓ. અથવા કોઈ વસ્તુ જોતી હોય તો મમ્મી શું કે આપણને, જલ્દી આ. તો જલ્દી નું હિન્દી શું થાય, ફૌરન, ઝડપથી મને દે. અને આ શું છે, ટપકા પર શું લખેલું છે, કૌશિક. શું, કૌશિક, બાળકનું છોકરાનું નામ. બરાબર, આપણે બીજી લાઈનમાં બે વિદ્યાલય નીચે લખવાનું છે, ગૌરવ
Moshi. Hold on now. પછી બીજો પ્રશ્ન આપણે આવતા લેક્ચરમાં કરીશું.